ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ એઇટ સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર નંબર થ્રી એક્સરસાઇઝ નંબર થ્રી પોઈન્ટ થ્રી વિડીયો નંબર સિક્સટીન આજે આપણે આ સોળમાં નંબરના વિડીયોમાં દસમા નંબરના દાખલાની ચર્ચા કરવાની છે કે જે છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો તો વિદ્યાર્થી મિત્રો રકમ સમજીશું નીચેની આકૃતિ સમલમ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવ કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે તો વિદ્યાર્થી મિત્રો સમલમ ચતુષ્કોણ હોવાની શરત આપણને ખબર હોવી જોઈએ સમલમ ચતુષ્કોણ હોવાની શરત જે છે એ તેમાં કોઈપણ બે એકબીજાને સમાંતર હોય અને બીજી બે બાજુઓ એકબીજાને છેદતી હોય તો બે બાજુ કઈ સમાંતર છે એ પણ આપણે અહીંયા બતાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આકૃતિ જોઈ શકીએ છીએ અને આકૃતિમાં બે ખૂણાઓના માપ આપ્યા છે તો આ જો બે ખૂણાઓ પાસ પાસેના છે અને પાસ પાસેના ખૂણાઓનો સરવાળો જો એકસો એસી થઈ જતો હોય તો તે પૂરક કોણની જોડ કહેવાય છે ખૂણો એલ અને ખૂણો એમ તો હવે પહેલાં આપણે એ સાબિત કરીએ લખીશું અહીં ચતુષ્કોણ એલ એમ એન એલ એમ એન કે માં ખૂણો એમ વત્તા ખૂણો એલ બરાબર ખૂણો એમ કેટલો છે સો વત્તા એશી બરાબર એકસો ને તો અહીંયા આપણે પૂરક કોણ સાબિત થાય છે તો આપણે લખી શકીએ ખૂણો એલ અને એમ પૂરક કોણ છે કોણો અને છે તો વિદ્યાર્થી મિત્રો આટલું લખ્યા બાદ હવે આપણે જ્યારે બે રેખાઓની છેદિકા દ્વારા બે સમાંતર રેખાઓની છેદિકા દ્વારા આપણને જ્યારે બે ખૂણા મળે છે એ બે ખૂણા જો પૂરક કોણ હોય તો તે છેદિકા અને તે આપેલી બે રેખાઓ એકબીજાને સમાંતર હોય આથી આપણે અહીંયા લખી શકીએ પણ એન એમ સમાંતર કે એલ ને एम एल रेखा छेद बनता छेदी का एकज बाजूना કોણો છે માટે કે જુઓ હવે આ જ વસ્તુ આપણે આકૃતિમાં સમજીએ ખૂણો એલ અને ખૂણો એમ બંને પાસ પાસેના ખૂણા છે બંનેનો સરવાળો કરવાથી આપણને એકસો એસી મળે છે માટે એલ અને એમને શું કહી શકાય એલ અને એમને આપણે પૂરક કોણની જોડ કહી શકાય જે આપણી નીચે કઈ છે કે એલ કઈ રેખા છે કે એલ અને એન એમ આ બંનેના છેદવાથી હવે આ બંનેને છેદે છે કોણ એલ એમ અથવા તો એમ એલ આ છેદે છે છેદવાથી આ બે અંતઃકોણો બને છે અને આ બંને અંતઃકોણોના છેદવાને કારણે આપણે એમ કહી શકીએ કે આપણને જે બે ખૂણા મળ્યા તે અંતઃકોણની જોડ મળે છે અને અંતઃકોણની જોડનો સરવાળો 180 થતો હોય તો આપેલી બંને રેખા કેવી હોય સમાંતર હોય અને એ છેદિકા કઈ એલ એમ રેખા બંને કઈ મળી એન એમ અને કે તો હવે આપણે શરત મુજબ કે કોઈ એક જોડ કોઈ એક જોડ સમાંતર હોય અને બીજી બે રેખાઓ સમાંતર ન હોય એક જ જોડ એક એનએમ અને કેર તો આપણે કહી શકીએ અહીં મળતો ચતુષ્કોણ એલ એમ એન કે એ ચતુષ્કોણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સૌપ્રથમ સાબિતી કરવા માટે શું કર્યું કે પહેલાં જે બે ખૂણાઓ હતા એ બે ખૂણાઓનો સરવાળો કર્યો પણ એ બે ખૂણા પાસ પાસેના હતા પાસ પાસેના ખૂણાઓનો સરવાળો કરવાથી આપણને મળ્યા એકસો ને અને ત્યાર પછી એ બંને ખૂણાઓને પૂરક કોણ સાબિત થયા હવે આપણે બે રેખાઓ દ્વારા અને એક છેદિકા એ બે રેખાઓની જે છેદિકા દ્વારા મળતા જે ખૂણાઓ હોય તે એકસો એસી થતો હોય માપ સરવાળો તો તે અંતઃકોણની જોડ થાય અને અંતઃકોણની જોડ થાય તો તે બે રેખાઓ સમાંતર મળે છે તો આપણને બે રેખાઓ સમાંતર મળી તેથી આપણે કહી શકીએ કોઈ ચતુષ્કોણમાં એક જોડ સમાંતર રેખા આપેલી હોય ફક્ત ને ફક્ત એક જ જોડ તો તે ચતુષ્કોણને આપણે શું કહીશું તે ચતુષ્કોણને આપણે સમલમ ચતુષ્કોણ કહી શકીશું હવે વિદ્યાર્થી મિત્રો નીચેનો તરફનો એક દાખલો બીજો છે આ દાખલો તમારી જાતે ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીં તમને ઓનલી ફોર હું સમજૂતી આપીશ તમારે દાખલો જાતે ગણવાનો છે આપેલી આકૃતિમાં જો એ બી સમાંતર ડીસી હોય તો માફખૂણો સી શોધો તો આ માફ ખૂણો સિંહ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો તો આ છે સમલમ ચતુષ્કોણ શું છે સમલમ ચતુષ્કોણ તો અહીં જ આપણે સમલમ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાઓ કેટલા હોય કેવા હોય પૂરક હોય તો આ બંનેનો સરવાળો કેટલો થાય બે સમાંતર રેખા કઈ તો ડીસી અને એ બી કે જેની છેદિકા કઈ છે બીસી તો હવે છેદિકા દ્વારા બનતા બે ખૂણાઓનો સરવાળો જેમ કે ખૂણો સી વત્તા ખૂણો બી બરાબર એસી તો અહીં આપણે ફક્ત રફલી કામ બતાવ્યું છે મેં અહીંયા તમે સી બીની જગ્યાએ કિંમત એકસો વીસ મૂકશો અને એકસો એસીમાંથી એકસો વીસ બાદ કરશો તો તમને ખૂણો સી પ્રાપ્ત થશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ દાખલો તમારે ગણવાનો રહેશે અસ્તુ જય